કોરોના હવે દિવસે ને દિવસે ભારતમાં પ્રસરી રહ્યો છે અને અન્ય દેશોમાં તબાહી મચાવનાર કોરોના વાયરસથી 70,000 કરતાં પણ વધુ મોત નિપજી ચૂક્યા છે. ટૂંક સમયમાં મોતનો આ આંકડો 1,00,000 સુધી પહોંચી જવાની દહેશત છે. ત્યારે હવે કોરોનાનો અસલી કહેર ધીરે ધીરે ભારતમાં પણ વધી રહ્યો છે. કોરોના વકરે તે પહેલા જ ભારતમાં લોકડાઉન આપી દેવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં હજુ પણ દેશની પ્રજા કોરોના વાયરસને લઈ જરા પણ ગંભીર જોવા મળી નથી. વાત કરીએ ડીસાની, તો ડીસાના ગવાડી વિસ્તારમાં 5 દિવસ અગાઉ અમદાવાદથી આવેલી એક મહિલામાં કોરોના શંકાસ્પદ લક્ષણો દેખાતા આ અંગેની જાણ ડીસાના આરોગ્ય વિભાગની ટીમને કરવામાં આવી હતી. આ મહિલાના મેસેજ મળતા જ ડીસાનું સક્રિય આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગણતરીની મિનિટોમાં આ મહિલા પાસે પહોંચી ગયું હતું. પરંતુ ગવાડી વિસ્તારની આ મહિલાના પરિવારે આરોગ્ય વિભાગની ટીમને સહકાર આપવાના બદલે પ્રતિકાર ઉપર ઉતરી આવ્યા હતા. બાદમાં આ મહિલાને પોલીસ પ્રોટેક્શન સાથે તેની તપાસ કરવામાં આવી હતી. સદનસીબે આ મહિલામાં એવા કોઈ જ લક્ષણો જોવા મળ્યા ન હતા, જેથી આરોગ્ય વિભાગે પણ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવે છે કે તમારા વિસ્તારમાં જો કોરોના વાયરસના શંકાસ્પદ કિસ્સા મળે તો તાત્કાલિક વહીવટી તંત્રનું ધ્યાન દોરવું, જેથી આ મહામારી ઉપર અંકુશ મેળવી શકાય.